નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. અલગ અલગ ચેનલ ઉપર પત્ર લેખનને લગતા વિડીયોઝ મુકાતા રહેતા હોય છે, તો એવા વિડીયોઝ ન જોયા તો જોઈ લેજો. સાથે ચેનલમાં ઘણા બધા નિબંધને લગતા પણ વિડીયોઝ મુકાઈ ગયા છે, એ પણ તમે જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શનમાં અને બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં જશો ને પ્લેલિસ્ટની અંદર નીચે નિબંધ લેખનનો પ્લેલિસ્ટ છે, જેમાં બીજા નિબંધને લગતા પણ ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. તૈયારી કરતા પરીક્ષાની અંદર તો એમાં મોસ્ટ આઈપી ઘણા બધા પ્રશ્નો જવાબ પૂછાઈ પણ શકે, તો એવા ઘણા બધા વિડીયોઝ છે મુકાઈ ગયા. ચેનલમાં પ્લેલિસ્ટ છે અલગ અલગ ધોરણ પ્રમાણેના, તમારા ધોરણના જે તે વિષયના પ્લેલિસ્ટની અંદર સ્વાધ્યાયને લગતા સ્વાધ્યાય પોથીના પ્લેલિસ્ટ છે, એમાંથી ઘણા બધા બીજા પ્રશ્નો પૂછાઈ શકે છે. આજે આપણે પત્રલેખનની વાત કરીએ છીએ, તો પત્રલેખનની અંદર તમને પત્ર પૂછે કે તમારી વર્ષગાંઠ નિમિત્તે તમારા પપ્પાએ તમને પૈસા મોકલ્યા છે, તમે એ પૈસાનો ઉપયોગ શું કરવાનું વિચારો છો, અને એ પત્ર લખીને તમારા પપ્પાને જણાવો. બરાબર, તો આવી રીતના કોઈ પણ તમને પત્ર લખવાનું કહે ત્યારે તમે જે તે સ્કૂલની અંદર અભ્યાસ કરતા હોય ત્યાંનું લખી શકો, છાત્રાલયમાં અભ્યાસ કરતા હોય. જેમ કે અહીંયા ઉદાહરણ આપણે જોઈએ કે આદર્શ છાત્રાલય છે, આદર્શ વિદ્યા સંકુલ, વિસનગર, જિલ્લો મહેસાણા. તમારે જે આવતું હોય એ રીતના તમે સરનામું લખો, તારીખ જે તે આવતી હોય એ તારીખ લખવાની. બરાબર, એપી 10/10/2016. હવે પૂજ્ય પપ્પા, પપ્પાને લગતો પત્ર છે એટલે પૂજ્ય પપ્પા, સાદર વંદન. તમારો ફોન કાલે સાંજે હતો, પણ હું ફોન રૂમ ઉપર મૂકીને પુસ્તકાલયમાં વાંચવા ગયો હતો. આજે સવારે આપણો પાડોશી રાહુલ આવ્યો હતો અને આપે મારી વર્ષગાંઠ ઉજવવા મોકલેલા 1000 રૂપિયા આપી ગયો છે. આપના વાત્સલ્ય અને હું છાત્રાલયના શુષ્ક જીવનમાં અનેરો ઉત્સાહ ભરી દે છે. પૂજ્ય પપ્પા, આ વખતે આજે આપે જે મોકલેલા 1000 રૂપિયા વર્ષગાંઠ નિમિત્તે ખાણીપીણીમાં વાપરવાની મારી ઈચ્છા નથી. અંગત આનંદ કરતાં અન્યના આનંદ માટે એ રૂપિયા ખર્ચવાની ઈચ્છા છે. છાત્રાલયમાં અમારો એક ગરીબ મિત્ર 3 મહિનાથી ફૂડ બિલ ભરી શક્યો નથી. અમે 4-1 મિત્રોએ ભેગા મળીને એ ફૂડ બિલ ભરી દેવાનું વિચાર્યું છે. આપે મોકલેલી રકમ હું ફૂડ બિલ ભરવામાં વાપરવા ઈચ્છું છું. મારી વર્ષગાંઠની આ ઉમદા ઉજવણી આપને ખૂબ ગમશે એવી મને ખાતરી છે. પૂજ્ય મમ્મી, પૂજ્ય બાને મારા વંદન, નીલા અને નીતિનને યાદ. પછી લિખી હતી જે તે પુત્ર હોય પુત્રનું નામ XYZ અહીં આપને આપ્યું છે. સવિનય, પુત્ર દ્વારા પિતાને પ્રણામ. સવિનય પ્રણામ. તો આ રીતના તમે કોઈ પણ પત્ર છે એ લખી શકો છો. આવા ઘણા બધા બીજા પત્ર પરીક્ષામાં પૂછાતા હોય છે, તો તમને ખ્યાલ આવી ગયો હશે કઈ રીતે આપણે પત્રલેખન કરવું જોઈએ, એમાં કઈ બાજુ બરાબર સરનામું આવે. જમણી બાજુ સાઈડ આપણે સરનામું છે એ શરૂઆત કરીએ ત્યારથી, પછી જે તે સંબોધન આવે, સંબોધન પછી એના જે પેરેગ્રાફ થાય, અને છેલ્લે એનું લિખિત જે હોય એનું જમણી બાજુ આવશે સાદર પ્રણામ અથવા સવિનય પ્રણામ, આપનો હિતેજ છું. બરાબર, તો આવા વિડીયોઝ ચેનલ ઉપર ઘણા બધા મુકાતા રહેતા હોય છે, ન જોયે તો જોઈ લેજો પ્લેલિસ્ટમાં જઈને. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, જેથી નવા વિડીયોઝ મુકાયની નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળે. તો જોતા રહેજો વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.